ભરૂચ પોલીસ ઊંઘતી રહી અને ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમે ઓપરેશનને અંજામ આપ્યો. 24 લાખના વિદેશી દારૂ સહિત 28 લાખના 4 વાહનો મળીને કુલ 62.65 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂના કેસમાં એક સાથે 32 લોકો સામે ગુનો નોંધવા પામ્યો છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીનો આવો પહેલો કેસ નોંધવામાં આવ્યો છે. એક તરફ નયન કાયસ ઉર્ફે બોબડો વોન્ટેડ હોય એવા આટલી મોટી માત્રામાં દારૂનું કટિંગ ભરૂચ પોલીસના નાક નીચે કરતો રહે છે. છાશવારે વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવે છે. છતાં પણ નયન કાયસ જેવા કુખ્યાત બુટલેગરને કોઈના છુપા આશીર્વાદથી કરતા રહે છે. ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસે દારૂ ભરેલી ટ્રક મંગાવી ભરૂચના નાના મોટા બુટલેગરોને માલ કટિંગ કરવાનું હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ મોનિટરિંગ ટીમને મળી હતી, જેના આધારે ભરૂચના કેલોદ ગામે દરોડા પાડવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્થળ પરથી દારૂ ભરેલી ટ્રકમાં 2 ટાટા વિંગર કાર તેમજ 1 છોટા હાથી ટેમ્પામાં માલ ખાલી કરતા હોવાથી રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ટીમે સ્થળ પરથી દારૂના વાહનનો જથ્થો ડ્રાઇવિંગ કરતા અને નયનના ખાસ 4 સાગરીતો તેમજ દારૂની પેટી ચડાવવા ઉતારવા માટે મજૂરો એમ મળીને કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 18 સાગરીતો નાસી છૂટ્યા હતા. સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા સ્થળ પરથી 34.47 લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 28 લાખના વાહનો સહિત કુલ 62.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ તાલુકા પોલીસ દ્વારા વોન્ટેડ બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડુના ભાઈ રાહુલ કાયસ્થ સહિત ઝડપાયેલા 10 આરોપીઓ અને 18 આરોપીઓ મળીને કુલ 32 તેના સામે ફરિયાદ નોંધાવા પામી છે. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી વિંગર વાન સુરતની એક સ્કૂલનું નામ લખેલું હોવાનું બહાર આવ્યું છે. કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા દ્વારા દારૂની હેરાફેરીના કારસામાં આ સ્કૂલ વાનનો ઉપયોગ થતો હોય સ્કૂલ વાન પણ પીપી સવાણી કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલ લખેલું જણાવાઈ રહ્યું છે. આ કારના માલિક પ્રભુદાસ એજ્યુકેશન ટ્રસ્ટ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડોનો વિદેશી દારૂનો જથ્થો 15 થી 20 દિવસના ટૂંકા સમયના ગાળામાં બીજી વાર વિદેશી દારૂના મોટા જથ્થા ઝડપી પાડવામાં આવ્યો છે. છતાં પણ નયન કાયસ્થ ઉર્ફે બોબડો પોલીસ પકડથી દૂર છે. હવે જોવાનું એ રહ્યું કે ભરૂચ પોલીસ નયન કાયસ્થ ઉર્ફે બોબડાને વહેલી તકે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મળે છે કે કેમ. કેતન રાણાનો રિપોર્ટ, SI ન્યૂઝ, ભરૂચ.